नमस्ते विद्यार्थी मित्रों, હું ચાલારચના વાસુદેવની YouTube ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં વિષય હિન્દી જેમાં આપણે પાઠ 18 નો સમજવાનો છે. પાઠનું નામ છે ઇનહેરિટ પહેચાનવું. એટલે હવે તમે લોકો એ પાઠ્ય પુસ્તક કે લીધું હશે તો તમને ખ્યાલ આવશે, નહીં તો હું તમને આ ચિત્ર દેખાડીશ અને તમને સમજાવીશ. તો ઈ સમજતા અને જોતા પહેલા આપણે જે આપણા નામ લખેલા છે, જે આપણા કારીગરો છે, જે આપણી આજુબાજુ રહે છે અને એને તમે બધા ઓળખતા જશો, તમે એનું હિન્દી અને ગુજરાતી છે એ લખી દીધું છે અને તમને આનો હું સમજાવીશ અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ લખવાનું રહેશે, બરાબર. હવે એને પહેચાની એટલે કે આને ઓળખો. તો કે કોણ છે? તો કે આ છે આપણા કારીગરો છે અને આપણી આજુબાજુમાં રહેતા બધા માણસો છે, જેની આપણે હિન્દીમાં એને શું કહેવાય? લોહાર. એમાં લોહી ચીજે બનાતા
ત્યાર પછી નું ચિત્ર જે છે એ સોની નું છે તો કે યહાં સુના હૈ વહાં સોને ચાંદી કે ગહેને બનાતા હૈ ત્યાર પછી નું ચિત્ર છે એ કંદો એટલે કે મીઠાઈ વાળા નું છે તો કે યહાં હલવાઈ હૈ હલવાઈ એટલે કે કંદોઈ યહાં તરહ તરહ થી મીઠાઈ બનાતા હૈ ત્યાર પછી છે ગાંધી પંસાલ બરાબર પંસાલ એટલે કે જે આપણે હમણાં જ કરિયાણાની બધી વસ્તુ લેવા જઈએ છીએ એને ગાંધી કહેવાય છે અને હિન્દીમાં શું કહેવાય પંસાલ ओके यहां पंसारी है यहां मसालेदार अनाज आदि चीजें बेचता है क्या पछि नु चित्र मा जो ओके कड़ियो छे मकान चढ़ी रहे छे तो के यहां राजगीर राजगीर है राजगीर એટલે કે कड़ियो हिंदी मा શું કહેવાય એને राजगीर तो के राजगीर दीवार चूना चूना मकान बनाना आदि काम करता है અને છેલ્લું ચિત્ર છે એ શેનું છે તો કે કિસાનનું ખેડૂતનું तो के यहाँ किसान है यहाँ खेती करके अनाज पैदा करता है हमारा बड़ा चित्र ऊपर तुमने समझाई दे छे अबे आ पाठ में आपने खास अंतर नहीं कहयो जो तुम्हारे पास बुक हो तो आ खास अंतर तुमने मैं समझाई दे छे ई रीते तुम एक खास अंतर કરી નાખજો અને હિન્દી શબ્દ છે એની સામે મેં ગુજરાતી પણ લખાવી દીધું છે જો તમારે લખવાનું હોય તો એ તમે બુકમાં પણ લખી લેજો અને આ તમારે બાકી બુકમાં લખવાનું રહેશે અને આનું ભાષાંતર તમારે રફ બુકમાં લખવાનું છે જે એકદમ ઈઝી છે જે મેં સમજાવી દીધું છે બરાબર છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ